દેશભરની અંદર એકવીસ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે તેલના ડબ્બા વેચતી આ દુકાન છે તેલનું વેચાણ કરતા વેપારીઓ છે તેઓ હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે લોકોને આટલી ભીડ એકઠી ન કરવા માટે કારણ કે વહેલી સવારથી જ અહીંયા જે લોકોને એક ડબ્બા તેલની જરૂરિયાત છે તેઓ બે બે ત્રણ ત્રણ ડબ્બા તેલ લઈ જઈ રહ્યા છે કારણ કે એકવીસ દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ગઈકાલે રાત્રે ત્યારે તમામે તમામ શહેરીજનો જે જરૂરિયાતની જે સામગ્રીઓ છે જે ચીજવસ્તુઓ છે તે જરૂર કરતાં વધારે હાલમાં લેતા હોય તેવું નજરે પડી રહ્યું છે તો બીજી તરફના જે દ્રશ્યો છે આપણે કાલુપુર વિસ્તારના જે દ્રશ્યો બતાવીશું જ્યાં જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય ચાહે ખાંડ હોય બુરુ હોય સૂજી મેંદો બેસન આ તમામ વસ્તુઓ લોટ જેવી સામગ્રીઓ જે છે આ દુકાન ઉપર મળી રહી છે લોકો જે અંતર જાળવવાનું હોય ક્યાંક ને ક્યાંક અંતર પણ નથી જાળવી રહ્યા પોલીસ દ્વારા સતત વિનંતી લોકોને કરવામાં આવી રહી છે પરંતુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લોકોને મળી રહે તે હેતુથી સરકાર દ્વારા આ તમામ જે વસ્તુઓ છે તેને ચાલુ રાખવામાં આવી રહી છે પરંતુ સરકાર પણ સતત અપીલ કરી રહી છે ઝી ચોવીસ કલાક પણ સતત અપીલ કરી રહ્યું છે જે જીવન જરૂરિયાતની સામગ્રીઓ છે શહેરીજનો લેવા નીકળે પરંતુ એક અઠવાડિયામાં માત્ર એક કે બે વાર બહાર નીકળે પરિવારનો કોઈ એક જ સદસ્ય બહાર નીકળે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈને તાત્કાલિક પોતાના ઘરોમાં પાછા ફરે પોતાની જે જવાબદારી છે તે પૂર્ણ કરે પરંતુ પોતાની જે સુરક્ષા છે તે પોતે સુનિશ્ચિત કરે જ્યારે પણ લોકો પોતાનો કોઈ સામાન ખરીદવા માટે બહાર જતા હોય ત્યારે એકબીજા વચ્ચેનું જે અંતર જાળવવાની વાત છે ત્રણ ફૂટ જેટલું અંતર તે જાળવે સીધી રીતે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકો ભીડ એકઠી કરી રહ્યા છે જે સૌ કોઈ માટે જાનલેવા સાબિત થઈ શકે છે ત્યારે ઝી ચોવીસ કલાક સતત વિનંતી કરી રહ્યું છે લોકો એકબીજા સાથે અંતર જાળવે પોતાના ઘરોમાં સુરક્ષિત રહે કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી ઝી મીડિયા અમદાવાદ દેશભરમાં એકવીસ દિવસ સુધી લોકડાઉન અમદાવાદના લોકોએ લોકડાઉન ને આપ્યું સમર્થન અસારમાં સિવિલ માં દર્દીઓ સ્વજનોની નહીવત હાજરી સફાઈ કામદારો પોતાની ફરજ નિભાવતા નજરે પડ્યા સિવિલના તમામ રસ્તાઓ ખાલી જોવા મળ્યા મોડી રાત્રે બાર વાગેથી સમગ્ર દેશની અંદર લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે વહેલી સવારથી જ જે રીતે શહેરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કહી શકાય ક્યાંક ને ક્યાંક પોઝિટિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો અમદાવાદ સિવિલના આ દ્રશ્યો છે વહેલી સવારથી જે સફાઈ કર્મીઓ છે તે કામકાજ કરતા પોતાનું જે સફાઈનું કામ છે તે કરતા નજરે પડી રહ્યા છે તો સિવિલ જે સારવાર સિવિલ આવેલું છે તેના માર્ગ પણ આપ જોઈ શકો છો વહેલી સવારથી જ જે લોકોની અહીંયા પહેલાં સંખ્યા જોવા મળતી હતી તેમાં સદંતર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે લગભગ કહી શકાય કે ગણ્યા ગાંઠ્યા લોકો સિવિલ હોસ્પિટલના માર્ગો ઉપર જોવા મળી રહ્યા છે તો જે જગ્યા અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યો છો અહીંયા જે સિવિલમાં દાખલ હોય છે તેમના સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા હાજર હોય છે પરંતુ લગભગ લગભગ જે બેસવાની પણ જગ્યા છે તે પણ ખાલી જોવા મળી રહી છે તો કહી શકાય કે જે રીતે કોરોનાનો ભય સમગ્ર વિશ્વની અંદર વ્યાપી રહ્યો છે તેને જોતા જે ઓપીડીની સર્વિસ છે ભારતભરની અંદર ચાલુ રાખવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ જે છે તે મળતી રહેશે કહી શકાય કે કોરોના ફાઈટર્સની રીતે જે આખી આખા ડોક્ટર્સ છે જે નર્સિસ છે સફાઈ કર્મીઓ છે પોલીસ તંત્ર હોય કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હોય સતત ખડે પગે છેલ્લા કેટલાક દિવસોથી કામકાજ કરી રહ્યા છે અને જે લોકો છે તેમને સેવા પૂરી પાડી રહ્યા છે ત્યારે કહી શકાય કે અમદાવાદ સિવિલની અંદર પણ ઓપીડી ચાલુ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે પરંતુ સીધી રીતે જે શહેરીજનો છે તેમની જે સંખ્યા છે અમદાવાદ સિવિલની અંદર હાલમાં નહિવત જોવા મળી રહી છે

ગત શનિવારે સીએમ રૂપાણીએ સિવિલમાં તૈયારીઓનું નિરીક્ષણ કરી દીધો હતો સમગ્ર વિશ્વ કોરોના સામે એક જંગ લડી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ હોય મેડિકલ સ્ટાફ હોય તમામે તમામ લોકો કોરોનાની સામે અને કોરોનાની દર્દીઓને સતત તેમને સેવા આપી રહ્યા છે તેમને સ્વાસ્થ્યને લઈને તેમની તકેદારીઓ રાખી રહ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો અમદાવાદ સિવિલની અંદર આવેલી બારસો બેડની આ હોસ્પિટલ છે જ્યાં શનિવારે સીએમ વિજય રૂપાણીએ ખુદ મુલાકાત લીધી હતી અને જે તૈયારીઓ છે તંત્રની તે તૈયારીઓની ચકાસણી કરી હતી તે વખતે તેમણે જાહેરાત પણ કરી હતી કે જે બારસો બેડ હોસ્પિટલ છે તેને આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવશે જે કોરોનાના દર્દીઓ હશે શંકાસ્પદ દર્દીઓ હશે તેમને પણ અહીંયા લાવીને તેમને સારવાર આપવામાં આવશે મેડિકલ સ્ટાફ દ્વારા સિવિલના સતત છેલ્લા ત્રણથી ચાર દિવસથી સતત કામગીરી કરવામાં આવી રહી છે જે સુવિધાઓ જરૂરી હોય તે સુવિધાઓની સાથે અહીંના જે બારસો બેડ છે તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે લગભગ આજે મોડી રાત સુધીમાં આ તમામે તમામ જે બારસો બેડ છે તે કોરોનાના દર્દીઓ માટે તેમની સ્વાસ્થ્યને લઈને જે તકેદારી રાખવાની હોય છે જે તેમને ઈલાજ કરવાનો હોય છે તે પ્રકારની તકેદારીઓ સાથે અહીંયાના જે બેડ્સ છે બારસો જેટલા તેને તૈયાર કરવામાં આવી રહ્યા છે કહી શકાય કે એક પ્રકારના કોરોના ફાઇટર્સ આ તમામે તમામ જે મેડિકલ સ્ટાફના જે દર્દી જે દર્દીઓને સારવાર આપી રહ્યા છે તેમાં ચાહે ડોક્ટર્સ હોય ચાહે નર્સીસ હોય ચાહે ટેકનિશિયન્સ હોય ચાહે સફાઈ કામદારો હોય ક્યાંક ને ક્યાંક તમામે તમામ લોકો અત્યારે હાલમાં પ્રશંસાપાત્ર કામગીરી બજાવી રહ્યા છે ત્યારે લગભગ સરકારી તંત્ર ચાહે તે હેલ્થ વિભાગ હોય ચાહે તે મેડિકલ સ્ટાફનો દરેક કર્મી હોય પોતાને સુરક્ષિત રાખીને જે દર્દીઓ આવી રહ્યા છે જે શંકાસ્પદ દર્દીઓ પણ હોય છે તેમની સારવાર કરી રહ્યા છે જે જરૂરીના જે જરૂરી પૂરતા પગલાં હોય છે તે હાલમાં પગલાં પણ લઈ રહ્યા છે કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી ઝે મીડિયા અમદાવાદ